मनुष्य जीवन ने यात्रा जो तमे बिल्कुल बालक हो तो ने मां सिवाय गमे ने थोड़ोक मोटो थाय पछी ने रमकड़ा हरे प्रीति थाय एना थी थोड़ोक मोटो थाय तो बार रखड़वा मां प्रेम थाय एना थी मोटो थाय तो पछी घरवाळी मां प्रेम थाय पैसा मां प्रेम थाय मानो खोळो न छोड़तो होय पछी एने मां हारी न लागे मित्रों ने मळता होईए बधाने नमता होईए बधाने अरे हेत अने दिलनी भावनाना संबंधो होय पण थोड़ी सत्ता आवे ने संपत्ति आववा मांडे एटले भाव मात्र उगड़ी जाए पछी जीवन में कपट छळ पेत्रा अने रमतो चालू थाय એનું હાસ્ય પણ માત્ર ને માત્ર બીજાને હારું લગાડવા માટે હોય હાચું ન હોય આગળની કડી બહુ અદ્ભુત છે નાનો એવો ધંધો હોય ને રૂપિયા ઓછા હોય તો દાડામાં બે વખત મંદિર જાય તમે જોજો હરિસ્વરૂપ સ્વામી એક વાત બહુ સારી કરે છે ગરીબ ભગત અમદાવાદ નરનારાયણ દેવની મંગળા આરતી કરવા જાય ક્યારેક શણગાર આરતી કરવા જાય ભગવાનને રોજ પ્રાર્થના કરે પ્રભુ આ ક્યારેક મોડું થઈ જાય ને મંગળા ચૂકાઈ જાય છે ને શણગાર માંડ માંડ થાય છે કાંઈક કૃપા કરો ને ટુ વ્હીલ આપો ને તો મંગળા કરું થોડીક ભગવાનની કૃપા કરીને પછી મંગળા આરતી થાય એવું સરસ મજાનું ટુ વ્હીલ લીધું પછી ભગવાનને કહે પ્રભુ હજી થોડીક વધારે કૃપા કરો ને તો સવારે મંગળાય કરું ને સાંજે સંધ્યાય કરું ફોર વ્હીલ આવી ગઈ જેવી ફોર વ્હીલ આવી આ બનેલો પ્રસંગ છે અમદાવાદનો તો મંગળાય છૂટી ગઈ શણગારે છૂટી ગઈ સંધ્યાય છૂટી ગઈ પછી તો અઠવાડિયે એકાદ વખત લટાર મારવા આવે ભગવાનને કેમ કે મજામાં છો આપણે સાધુમાં આવું થાય નાના હોય ત્યાં દોડી દોડીને સેવા કરતા હોય ભજન કરતા હોય બધાને અરે હેત લાગણી રાખતા હોય બધાને નમતા હોય કાંઈક આવે એટલે બધું જ બદલાય પગે લાગવાનું છૂટી જાય ભજન છૂટી જાય પછી તો હે મોટા મોટા આમ એ કંઈક આકાશમાં ઉડતા હોય પણ એટલું ચોક્કસ તમામ વ્યક્તિ યાદ રાખવું જોઈએ ગમે એટલા આકાશમાં ઉડીએ પણ દિલની સાથે દિલ લગાડવા વાળા તો ધરતી ઉપર જ મળવાના છે જો પ્યાર હૈ વો ઇસ ધરતી પર મિલતા હૈ और प्यार करने वाले भी हमारे अपने ही कोक होते हैं गातो हतो तुकी तेरे कायम प्रभु प्रणा गातो हतो तुकी प्रभु ना कायम प्रभु प्रणा ભાવના
દુર્યોધન કેટલા નડ્યો, મોટો થઈ ગયો. એની પાસે રાજ નો હોત તો એટલો નડે. કઈક સત્તાઓ મળે એટલે લોકોને હેરાન કરવાની શરૂઆત માણસના મગજમાં ઓટોમેટિક આવે. એટલે ગુણાતન સમય એક વાત બહુ મસ્ત કરી કે સામાન્ય વ્યક્તિ આખી જિંદગીમાં જેટલું પાપ કરે છે એટલું પાપ રાજા માત્ર એક દિવસમાં કરે. સમજાણું, આખી જિંદગીમાં એક સામાન્ય માણસ જેટલું પાપ કરે એટલું પાપ રાજા માત્ર એક દિવસમાં કરે. હું તમે આ જગતમાં કર્મના પોટલા જ બાંધીએ છીએ. અમે હમણાં જંગલમાં ગયા હતા, ત્યાંના જે ગીરના માણસો એવું કીધું, ક્યારેય સિંહ માણાને હેરાન નથી કરતો. આ કે તમે હૂતા હો બેઠા હો નહીં, નીકળે તમે એને બતાવો નહીં તો એના રસ્તે હાલ્યો જાય, તમારી હામુંય ન જોવે. આપણે બેઠા હોય સર્પ નીકળો સામે હાલીને કડવા આવે કોઈ દાડ? જોયું તમે બિલાડું તમને બટકું ભરવા આવ્યું? આ દુનિયાની અંદર કોઈ પણ પ્રાણી આપણને નડતું નથી, માણા જ માણા નડે. હક જ ન લેવા દે. આ યુટ્યુબ ની અંદર એવા કેટલાય વિડીયો આવે છે, ઓલા કુતરા શાંતિ બેઠા હોય ને ત્યાં જઈને હળી કરે છે એવું કીર્તન. હા, ઓલા બાઘડા બનાવીને ત્યાં હળે. અરે માણસ શાંતિ બેઠો, અમને ખબર છે અમે નાના હતા તો ઓલા ઘણા એવા નાના ભગતો ને એવા થોડાક મોટા હોય ને એ પાછળથી ખેસ્યા બની દે. જેમ મોટા થાય મોટો 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 ધંધો ચાલુ કરે. આમાં આ કડી કેટલી મસ્ત આવી, ભૂલી ગયો એ ભાવના પૈસો થયા પછી સંપત્તિ વધે એટલે સ્નેહ ઓટોમેટિક ઘટે. સત્તાધીશોના હૃદયમાં કોઈ દાડો ભાવના હોતી નથી, વ્યવહાર હોય છે. અને એ શતરંજના ખેલ જ્યારે ખેલતા હોય ત્યારે બિચારા નાના નાના કેટલાય કચડાઈ જતા હોય છે. એટલા માટે આપણે બધાએ હૃદયને ભાવનાત્મક બનાવવું. એ ભાગવત ભક્તિમય ગ્રંથ છે, અરે ભાગવત ભાવનાત્મક જીવન જીવવાની પ્રેરણા આપે છે. નમતો તો તું સર્વે નિર્ધન પ્રણામહી, જય હો. નમતો હતો તું સર્વે નિર્ધન પ્રણામહી. તો તું સર્વ
નિર્જન પણારે ઝગડા આવે કરે મતે ઝગડા કરે હવે મતે પ્રભુ પામણા પછી માનવ નડે છે માનવી મોટો ગયા પછી માનવ નડે છે માનવી મોટો ગયા પછી જય હો માનવ નડે છે માનવી માનવ નડે છે માનવી મંગળિયો 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 કહીને રાજી રેડ થઈ જતો હોય ગોપાલ મંગળ કરતા કરતા આવે નાના નાના સાધુ બધા કે મંગળિયા પણ જેવી ચાર ઘોડાની ઘોડાગાડી મળે બંગલો મળે સત્તા મળે પછી જે સદગુરુના આશીર્વાદથી બધું મળ્યું હોય એ મંગળ કે તો આકરું બહુ લાગે પછી એવી સલાહ આપે કે ગુરુને કેજો બોલવામાં થોડોક વિવેક રાખે વાલા ભક્તો જીવનમાં બધાએ કરતા વધારેમાં વધારે મહત્વનું ભાવ છે સ્નેહ છે અને બહુ મોટા થયા પછી આપણે એકલા થઈ જઈએ છીએ આપણી સાથે કોઈ હોતું નથી એટલે ધરતી ઉપર રહેતા શીખવું